સુરતના કાપોદ્રામાં એક વિદ્યાર્થીએ આપઘાત કર્યો. પિતાએ ઠપકો આપતા ધોરણ 12ના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી છે. તેણે તાપી નદીમાં કૂદીને જીવન ટૂંકાવી દીધું. વાહન ચોરીના કેસમાં પોલીસે બોલાવ્યા બાદ પિતાએ તેને ઠપકો આપ્યો હતો અને ખોટું લાગતા આ વિદ્યાર્થીએ તાપી નદીમાં છલાંગ લગાવીને આપઘાત કરી લીધો છે. આજ વિશે વધુ જાણકારી લઈશું સંવાદદાતા પારુલ મહાડિક પાસેથી. પારુલ, જે રીતે ધોરણ 12ના વિદ્યાર્થીના આપઘાતનો કેસ છે, શું હતો સમગ્ર મામલો? નરેન્દ્ર, અમરેલી વિસ્તારમાં, અમરેલીના અને કાપોદ્રા વિસ્તારમાં રહેતા જેનિસ પાંચીયા નામના 17 વર્ષીય વિદ્યાર્થી જે ધોરણ 12માં અભ્યાસ કરતો હતો તે 21 તારીખે ગુમ થઈ ગયો હતો અને 21 તારીખે તેને તાપી નદીમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો હોવાની માહિતી જે છે સામે આવી રહી છે. જે પ્રમાણે પોલીસ પાસેથી વિગતો સામે આવી રહી છે પ્રમાણે 3 દિવસ પહેલા જ વાહન ચોરીના કેસમાં જેનિસને તેના પિતા સાથે પોલીસે પૂછપરછ માટે બોલાવ્યો હતો. કોઈ વાહન ચોરીના ગુનામાં અથવા તો મદદગારીમાં જેનિસ હોવાનું કહીને પોલીસ દ્વારા તેને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. તે બાદ તેના પિતાએ જે છે એ જેનિસને ખરાબ સંગત છોડવાનું કહ્યું હતું અને તે પછી માથું લાગી આવ્યા બાદ જેનિસે આ પગલું ભર્યું હતું, જે પછી અત્યારે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. પણ નરેન્દ્ર, આજે કલાકુંજ બ્રિજ પરથી જેનિસે જે ઝંપલાવ્યું છે તેમાં આપઘાતના બનાવો સતત વધી રહ્યા છે. કોર્પોરેશન દ્વારા અહીં જાળીઓ મૂકવામાં નહીં આવતા અઠવાડિયામાં 2 યુવાન દ્વારા આ બ્રિજ પરથી કૂદીને આત્મહત્યા કરી છે. જો કે જેનિસના મામલાની વાત કરીએ તો પિતા દ્વારા જે ઠપકો આપવામાં આવ્યો હતો ખરાબ સંગત બાબતે તેનાથી માથું લગાવીને તેને આપઘાત કરી લીધો હોવાની માહિતી સામે આવી છે. તો ધોરણ 12ના વિદ્યાર્થીએ સુરતની તાપી નદીમાં છલાંગ લગાવીને આપઘાત કર્યો છે. પિતાએ ઠપકો આપતા તેણે આ પગલું ભર્યું.